સમાચારમાં આજે અમેરિકાની પર વિશેષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રચાર દરમિયાન કમલા હેરિસ પર કર્યા પ્રહાર સમર્થકોને કહ્યું એક મહિલા રાષ્ટ્રપતિ બને તમે એવું ના થવા દઈ શકો અશ્વેત અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી અમેરિકાની ચૂંટણીમાં વંશીય ન્યાય મોટો મુદ્દો પણ મૂળભૂત રીતે પરિસ્થિતિ કેટલી બદલાશે તે સવાલ

બે હજાર ઓગણીસ માં હવા પ્રદૂષણને કારણે ભારતમાં એક લાખથી વધુ નવજાત બાળકો સહિત સોળ લાખના મોત શું સરકાર ભૂતકાળમાંથી કંઈ શીખી છે આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં બુલેટિનની શરૂઆત અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના અભિયાનથી કરીએ તો અમેરિકામાં ચૂંટણી પ્રચાર અભિયાન છે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે મતદાતાને બે સપ્તાહ કરતાં પણ મતદાન માટેનો ઓછો સમય બાકી છે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન તેમના ગૃહ રાજ્ય ડેલ્વરમાં પહોંચ્યા અને ગુરુવારની અંતિમ ડિબેટની તૈયારી કરી રહ્યા છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમના માટે આ વર્ષે પહેલીવાર પ્રચાર કરશે જેમાં તેઓ ચૂંટણીની રસાકસીમાં મહત્વના રાજ્ય પેન્સિલવેનિયામાં ડ્રાઇવ ઇન રેલી કરશે બાઇડેનની ત્યાંની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછીની છે જો કે ટ્રમ્પે અહીં કરેલી રેલીમાં એમ કહી સમર્થકોને સંબોધિત કર્યા કે તેઓ કોરોના વાયરસ મહામારી પછી અર્થતંત્રને પાટા પર લાવવા માટે બીજી ટર્મ ઈચ્છે છે

bailed out riders, right out of jail including attempted cop killers. I will always stand with the heroes of law enforcement. So will you David Trump <laughs> Trump <laughs> Donald Trump has continued to insist that the Biden campaign Donald Trump સતત એ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડેનનો ચૂંટણી અભિયાન મૂળભૂત રીતે કમલા હેરિસને રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટેનું એક માધ્યમ છે

તો જો બાઇડને થોડા કલાકો પહેલાં ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે આ એવો સમય છે જ્યારે આપણે એકબીજાને સાથી અમેરિકન તરીકે જોઈએ જેમાં અમેરિકામાં તેઓ રહે છે અને તેને પ્રેમ કરે છે અમેરિકામાં એ વાતને પાંચ મહિના થઈ ગયા જ્યારે એક પોલીસ કર્મચારીએ ઢીંચણથી જમીન પર માથું દબાવીને જ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ નિપજાવ્યું હતું આ રીતે મિનિયા થયેલી આ ઘટનાના પગલે અમેરિકાની ચૂંટણીમાં વંશીય ન્યાય મોટો મુદ્દો બન્યો પણ એ શહેર જ્યાંથી આ મુદ્દો ઉદ્ભવ્યો ત્યાં આ મુદ્દાને રાજકીય તકમાંથી મૂળભૂત બદલાવમાં પરિવર્તિત કરવો મુશ્કેલ છે અમેરિકાના મિનિયા પોલિસથી જોઈએ બાર્બરા પ્લેટ ઉશરનો આ અહેવાલ પાડોશમાં જ્યાં જ્યોર્જ ફ્લોઇડનું મૃત્યુ થયું ત્યાં સ્થાનિકો રસ્તા પર ચાંપતી નજર રાખી સુરક્ષા કરી રહ્યા છે એટલે કે પોલીસ પર આધાર રાખ્યા વિના સતત પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે જેથી ફરી ગુનો ના બને અમે માત્ર અમારા સમુદાયના લોકોને સુરક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ લોકોની સામે જે લોકોએ ખરેખરમાં અમારી રક્ષા કરવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે કે તે લોકોએ જે રીતે અમારી રક્ષા કરવી જોઈએ એ રીતે નથી કરી રહ્યા એટલે અમે જાતે જ અમારી રક્ષા કરી રહ્યા છીએ મિનિયા પોલીસ જ્યાંથી દેશમાં પોલીસ કેવી રીતે કાર્યરત હોવી જોઈએ તેની પરિભાષા બદલાઈ વાતાવરણ બદલાતા શહેરના પાલિકાના સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે લાંબા સમયથી વંશવાદના આરોપવાળી પોલીસ વ્યવસ્થાને ધ્વસ્ત કરીને કંઈક નવું બનાવવાનો સમય પાકી ગયો છે પણ સ્થિતિ વધુ તંગ બની ગઈ ઉત્તરી પરામાં ત્યારબાદ તરત જ ગોળીબારના ગુનાઓ વધી ગયા રહેવાસીઓ એટલા કંટાળી ગયા છે કે તેઓ શહેર પર દાવો કરવાના છે તેઓ માને છે કે કાઉન્સિલની જાહેરાતથી ગુનાખોરોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પોલીસ વિભાગને નિરાશા સાંપડે છે કોઈપણ કેસ હોય ડઝન એક જેટલા અધિકારીઓએ ફોર્સ છોડી દીધી છે કાં તો નોકરી છોડી દીધી અથવા મેડિકલ લીવ લઈ લીધી અમે ઐતિહાસિક રીતે પોલીસના ગુનાઓનો ભોગ બનતા આવ્યા છીએ તેમાં કોઈ નવી વાત નથી અમે શહેરી સમુદાયમાં રહીએ છીએ તેમ છતાં દુઃખની વાત છે કે રોજ રાત્રે ગોળીબાર સંભળાય છે અને તમે અટકાવવા અમારા સમુદાયમાં વધુ પોલીસ લઈને આવો છો આ દરમિયાન ચળવળકારોએ વિસ્તાર પર પોતાની પકડ વધુ મજબૂત કરવા કેસ પર દબાણ બનાવી રાખ્યું છે તેમણે પોતાના માટે પર્યાય ઉભો કર્યો છે પોલીસ ફ્રી ઝોન એ સમય પછી સંવાદો બદલાઈ ગયા છે પણ પોલીસ ફોર્સ નહીં હજુ પણ નહીં અને ફરી આવી ઘટના ના બને તે માટે નાના પ્રમાણમાં કંઈક પગલાં લેવાયા છે अमेरिका में राष्ट्रपति पद की चुटनी पर संवाददाता कमला हैरिस के बारे में जो कहा उसका क्या असर देखने को मिल सकता है खास करके भारतीय मूल के मतदाता और आ, महिला वोटर्स के बारे में भी अगर बात करें तो देखिए जिस तरह का जिस तरह की भाषा का इस्तेमाल कर रहे हैं प्रेसिडेंट ट्रंप वो ऐसा नहीं है कि अभी... नहीं हुआ जब से कमला हैरिस का नाम वाइस प्रेसिडेंट जिस तरह, जो प्रेस्ट 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 को जो के तरह से कमला हैरिस ने जो बाइडन के साथ व्यवहार किया तो जो ने लगातार जारी रहे हैं और जिस तरह से जिस तरह से जो रैली होती है और, और प्रेसिडेंट ट्रंप कमला हैरिस का नाम जिस तरह से देते हैं कमला हैरिस या जो

આપનો ખૂબ ખૂબ આભાર વિનિત માહિતી આપવા બદલ તો આ હતા બીબીસી સંવાદદાતા વિનિત ખરે જેઓ અમેરિકાની ચૂંટણી પર વાત કરી રહ્યા હતા બીબીસી સમાચારમાં હાલ સમય છે વિરામનો આગળ જોઈશું નાઇજીરિયામાં હિંસાત્મક બનેલું એન્ડ સાર્સ વિરોધ પ્રદર્શન શું છે રોકાઈ એક વિરામ માટે મળીએ થોડી જ વારમાં વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે હું છું કલ્પના શાહ હવે વાત કરીએ નાઇજીરીયાની પશ્ચિમ આફ્રિકામાં આવેલ આ દેશમાં સરકાર વિરોધી પ્રદર્શનો સોમવાર પછી એકાએક હિંસાત્મક બની ગયા દેશના સૌથી મોટા શહેર લાગોસમાં બાર દિવસ પહેલા શરૂ થયેલા આ પ્રદર્શનોમાં સુરક્ષા દળે કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યાનો આરોપ છે જેમાં વીસ જેટલા લોકો માર્યા ગયાના અહેવાલ છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમએનએસટી ઇન્ટરનેશનલે પણ કહ્યું છે કે તેમને આ આરોપ પર વિશ્વાસ છે મંગળવારે સરકારે અહી અમે આ ફૂટેજ પુષ્ટિ નથી કરી શક્યા પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં પોલીસ કર્મી વિરોધકર્તાઓ સામે ગોળીબાર કરતા દેખાય છે એક પ્રત્યક્ષ દર્શી કેવું છે કે તેમણે વીસ શબ્દ જોયા હતા અને ઓછામાં ઓછા પચાસ લોકો ઘાયલ થયા હતા માનવ અધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલનું કહેવું છે કે તેમની પાસે પણ આ મોત અંગેનો વિશ્વસનીય અહેવાલ છે અને કથિત રીતે સૈનિકોએ વિરોધ પ્રદર્શનના વિસ્તારને ઘેરી રાખ્યો હતો જેથી એમ્બ્યુલન્સ ઘાયલો સુધી ન પહોંચી શકે અધિકારીઓએ તપાસનું વચન આપ્યું છે દિવસની શરૂઆતમાં વિરોધ પ્રદર્શન મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું સ્પેશિયલ એન્ટી રોબરી સ્કવોડ ને ભંગ કરવામાં આવી હોઈ શકે છે પણ ઘણા લોકો હજી પણ પોલીસ દ્વારા આચરાતી હિંસાથી નાખુશ છે તેઓ સુરક્ષા દળમાં વધુ બદલાવ ઈચ્છી રહ્યા છે તેમજ દેશની અન્ય નીતિઓમાં પણ સુધારા ઈચ્છે છે અમે અહીં છીએ કેમ કે અમે જેના માટે લડી રહ્યા છીએ તેના પર અમને વિશ્વાસ છે અમે દ્રઢ છીએ જો તમે આપણું રાષ્ટ્રગીત અને પ્રતિજ્ઞા સાંભળશો તો ખ્યાલ આવશે કે અમે અહીં એકતા માટે લડી રહ્યા છીએ અમે સત્ય માટે લડી રહ્યા છીએ અમે અમારા નેતાઓએ ભૂતકાળમાં કરેલી મહેનત માટે લડી રહ્યા છીએ અમે તેને નિરર્થક નથી જવા દેવા માંગતા બે સપ્તાહથી સતત ચાલી રહ્યા છે પણ હવે અધિકારીઓ પણ કંટાળી ગયા છે એટલે હવે લાગોસ અને અન્ય પ્રાંતમાં અનિશ્ચિત સમય સુધી ચોવીસ કલાકનો કર્ફ્યુ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે પણ અહીં પ્રશ્ન છે કે શું વિરોધકર્તાઓ પણ હવે થાકી ગયા છે જો કે સરકારે તપાસના આદેશ ભલે આપ્યા હોય પરંતુ તેમણે પ્રદર્શનકારીઓના મોતના અહેવાલને નકાર્યા છે નાઇજીરિયન આર્મીએ ટ્વિટર પર આ પ્રકારના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવ્યા અને ઘટના સ્થળ પર પણ સૈનિક હાજર ન હોવાનો દાવો કર્યો પણ આ પ્રદર્શનો શા માટે થઈ રહ્યા છે અને તેમાં આ કથિત ગોળીબાર કેમ થયો જો તેને સમજીએ તો લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન નાઇજીરિયાની વિવાદિત સ્પેશિયલ એન્ટી રોબરી સ્કવોડને લઈને શરૂ થયા છે યુવાનોએ આરોપ લગાવ્યો કે તેમ નિયમિત રીતે સાર્સ અને અન્ય પોલીસ અધિકારીઓ સતામણી કરે છે અને રૂપિયાની ઉઘરાણીના પણ તેમણે દાવા કર્યા છે જો કે નાઇજીરિયાના પ્રેસિડેન્ટ મુહમ્મદુ બુહારીએ આ પોલીસ યુનિટને ગત સપ્તાહે જ વિખેરી નાખ્યું છે પણ લોકોને તેનાથી સંતોષ નથી થયો અને પ્રદર્શનો તેમણે યથાવત રાખ્યા છે લાગોસના સ્ટેટ ગવર્નરે દાવો કર્યો છે કે હવે આ વિરોધ પ્રદર્શન છે તે ગુનેગારોએ કબજો જમાવી લીધો છે તેના પર અને રમખાણો વિરોધી યુનિટને તહેનાત કરવાનો તેમણે આદેશ પણ આપ્યો છે પ્રેસિડેન્ટ બુહારીએ આ સમયગાળા દરમિયાન શાંતિ અને સમજણ જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી છે અને તેમણે મંગળવારની હિંસાનો સીધો કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો નાઇજીરિયાની રાજધાની અબુજા સ્થિત બીબીસી સંવાદદાતા ઈશાક ખાલીદે જણાવ્યું કે ગત રાત્રે એવું તો શું થયું કે જેનાથી પ્રદર્શનકારીઓ વધુ ગુસ્સે ભરાયા વલ્ટબિયોને ગુસ્સો ઘણો વધારે છે ખાસ કરીને ગઈકાલે લાગોસમાં જે થયું તે બાદ લોકો કહે છે કે સત્તાધીશો હવે બળપ્રયોગ કરી રહ્યા છે આ સિવાય વિરોધ પ્રદર્શનને હવા આપતો અન્ય મુદ્દો છે પોલીસ અત્યાચાર સરકારે વિખેરવા અને તપાસના આદેશ આપ્યા છતાં લાગોસમાં જે થયું તે બાદ લોકો કહે છે કે પોલીસ અને અન્ય સુરક્ષા દળોના અભિગમમાં કોઈ પરિવર્તન આવ્યું હોય એવું લાગતું નથી હૈદરાબાદમાં ગત સપ્તાહે આવેલા મુશળધાર વરસાદને કારણે હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે આથી શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર છે મુશળધાર વરસાદથી પૂરની જેમ પાણી ધસી આવતા મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા એવામાં એ સમયનો આંખે દેખ્યો અહેવાલ જાણવા બીબીસી પહોંચ્યું આ પૂરગ્રસ્ત વિસ્તારમાં અને આનાથી પ્રભાવિત લોકોનો અનુભવ જાણ્યો જોઈએ બીબીસી સંવાદદાતા બલ્લા સતીશ અને નવીન કુમારનો રિપોર્ટ અપુરે હૈદરાબાદના ઘણા લોકોનો ભોગ લઈ લીધો છે ઘોસનગર નજીક દિવાલ તૂટી પડવાને લીધે આઠ લોકો મૃત્યુ પામ્યા છે એક પરિવારના પાંચ લોકો જેમાં બે બાળકો પણ સામેલ હતા તેઓ પણ મૃત્યુ પામ્યા છે આઠ ઘરને નુકસાન પહોંચ્યું છે જીએચમસીના રેકોર્ડ પ્રમાણે ઓગણત્રીસ લોકો મૃત્યુ પામ્યા છે તો ત્રણ લોકો ગાયબ છે बोलते वो आवाज़ बहुत बड़ी आने से हम लोग क्या करें कई की आवाज़ है बोल के बाहर निकले देखे तो जो घर में दीवार गिरी वहाँ पे वहाँ का बच्चा मेरे पास आया भाई जल्दी चलो बोलकर आया मैं जा कर देखा तो एक लेडी पूरा ब्लड में थी और डेड बॉडीज पूरे अंदर ज़मीन के अंदर चले गए थे कहाँ है आप देख सकते मैं बता सकता हूँ आपको यहाँ पे हमारे भाई का वाइफ था जो उनके साथ दो बच्चे थे ये बेड पर ही थे ये बहुत बड़ी दीवार गिरी उसके ऊपर का बॉडी के ऊपर का ये है देखिए हम लोग उठा कर फेंक कर उनको निकाले इसके अंदर से इसके बेड पे सही ये, ये यहाँ पर भाई का लाश बॉडी था यहाँ पर बहन का और बहन के नीचे दो बच्चे थे फाइव इयर्स के यहाँ पर आप ये देखकर ही समझ सकते कितना मलवा है और बाहर बताओ भैया स्थानीय उर्दू मीडिया नु कहू है की सरकार जितना मौत नो आंकड़ो आके करता मृत्यु आगे हो सके थे सर खाना सब जने हॉल में बैठ के खा ली दस मिनट के बाद सबके रूम अनु चले एकदम आवाज आई बिजली की ऐसी आवाज़ आई अंदर घर में उसके देखे तो पूरा तबाह हो गया था पूरा दस फीट जाके पाँच पाँच फीट भरन ती आ गई थी गनेटों से भर के मट्ठी भाई के आगे पानी की वजह से फिर हमारे भा बहन बहन को निकाले फिर हमारे भाई के वाइफ को निकाले फिर वाइफ के बाद वाइफ की बच्ची थी इनकी मेरे भाई की बच्ची थी उसको निकाले फिर मेरी बहन का बच्चा था उसको। वो दो जने सेव हो गए तीनों चले गए हमारे भाव તેલંગા સર લોકો ના પરિવાર ને પાંચ લાખ રૂપિયા અને પૂર્તિગ્રસ્ત દરેક પરિવાર ને દસ હજાર કરી છે તો ક્યા કરે કોઈ ભી નહી મરે મરે બા બોલા ગઈ સમય વિરામ નો આગળ જોઈશું હવા પ્રદુષણ થી બે હાજર ઓગણીસ માં ભારતમાં સોળ લાખ થી વધુ ના મોત બે હાજર વીસ માટે કેટલી તૈયાર છે સરકાર लिटल मणिराज ना नाम प्रख्यात लोक संगीतकार जीगर ठाकुर की कहानी रोकाई तो एक विराम माटे मळीए थोड़ी ज मा। बाद मां विराम बीबीसी समाचार में फरी एक बार आपनुं स्वागत हूँ छूं कल्पना शाह હવે વાત હવા પ્રદૂષણ અને તેને કારણે થયેલી જાનહાની વિશેના એક અહેવાલની કરીએ તો હવા પ્રદૂષણ અને તેની અસરો પર થયેલા ઘણા અભ્યાસને એકત્રિત કરીને તૈયાર કરાયેલા ધ સ્ટેટ ઓફ ગ્લોબલ એર ટ્વેન્ટી ટ્વેન્ટીના અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં હવા પ્રદૂષણને કારણે સોળ લાખ સડસઠ હજાર લોકોના મોત થયા છે આ મૃત્યુ પાછળ લાંબો સમય ઘરની બહાર રહેવાથી અને ઘરેલું હવા પ્રદૂષણને કારણે સ્ટ્રોક હાર્ટ એટેક ડાયાબિટીસ ફેફસાના કેન્સર ક્રોનિક લંગ ડિસીઝ અને નિયોનેટલ ડિસીઝ જેવી તકલીફો જવાબદાર હતી જોકે વધુ ચિંતાની વાત એ છે કે હવાના ગંભીર પ્રદૂષણને કારણે ગત વર્ષે ભારતમાં એક લાખ સોળ હજાર નવજાત બાળકો જન્મ્યા પછી એક મહિનો પણ જીવિત ન રહી શક્યા અમેરિકા સ્થિત હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝે આ પ્રકારનો પહેલો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં તેમણે હવાના પ્રદૂષણની નવજાત બાળકો પર થતી અસરનું વિશ્લેષણ કર્યું છે જે અનુસાર દેશમાં નવજાત બાળકો માટે સૌથી વધુ જોખમ હવા પ્રદૂષણ જ છે આ તરફ ઉત્તર ભારતમાં ફરી એકવાર હવાની ગુણવત્તા ઉતરતી કક્ષાએ છે અને કોવિડ નાઇન્ટીનને કારણે બીમારીઓ વધવાની આશંકા છે પ્રદૂષણને નાબૂદ કરવાના સરકારના પ્રયત્ન વધુ અસરકારક પણ નથી રહ્યા પણ તેઓ ભૂતકાળમાંથી કંઈ શીખ્યા છે ખરા

कोमोबिडिटी होती है क्योंकि आप जानते हैं कि कोविड ये वायरस ऐसी है कि हमारे लंग्स को अटैक करती है और जब हवा साफ नहीं होती है प्रदूषित होती है तो वो भी हमारे लंग्स को अटैक करती है तो इसीलिए कोविड के समय में प्रदूषण की जो मार है वो ज्यादा होगी और इसीलिए हमें कदम उठाने की और भी जरूरत है आज सरकारें भी इतनी स्ट्रेच्ड हैं उनके पास समय ही नहीं है और थक भी गई की बात करें तो पोल्यूशन कंट्रोल बोर्ड आप दिल्ली ले लीजिए हरियाणा ले लीजिए यूपी ले लीजिए राज पंजाब ले लीजिए राजस्थान ले लीजिए इतने कमजोर हो गए इतने कम लोग हैं वहां पर और इतनी कम कैपेसिटी है तो ये जो इन्फोर्समेंट का जो सवाल आपने और मैंने कहा कि ये इन्फोर्समेंट पे निर्भर होगा क्या है हम इनफोर्स कर पाएंगे कि नहीं और ये एक बहुत बड़ा प्रश्न चिन्ह है हमारे सामने क्या इस बार का विंटर किसी तरह से अलग होने वाला है आपको लगता है कि बहुत हद तक चीजें बदली पहले ये कहा गया कि किसान के पास कोई विकल्प नहीं है और इसलिए वो पराली जलाता है तो काफी हद तक मशीन अब हरियाणा और पंजाब में हैं जिससे किसान के पास एक विकल्प है कि उसको पराली नहीं जाना पड़े मगर क्या किसान उस विकल्प का इस्तेमाल करेगा क्या उसके पास ये जानकारी है क्या उसके उसको लगता है कि ये उसका फायदे का काम है कि नहीं ये सब चीजें अब सरकार हरियाणा यूपी और और आम, आम, और पंजाब की सरकार अपने लोगों की तरफ उनकी भी जागरूकता है वो भी कोशिश में है कि वो समझा सके लोगों को क्योंकि आपने इन कई सरकारों के साथ लगातार मीटिंग्स की है मैंने आपकी रिपोर्ट भी पढ़ी है जहां पर सुप्रीम कोर्ट में आपने काफी स्टेप्स लिए हैं तो क्या इन स्टेप्स इन मीटिंग्स और इन कंसल्टेशंस के बाद आपको उम्मीद है कि ये साल अलग होगा देखिए मैं काम नहीं करती रहती अगर मैं उम्मीद पे नहीं होती मैं इतना ही कह सकती हूँ आपको कि मैं सरकार हर सरकार के जो देखने का तरीका होता है जो एक चार साल पहले जब हम प्रदूषण की बात करते थे तो मुझे लगता था कि हम बिल्कुल ही हम हमको सुनने वाला कोई नहीं है आ, आज जब हम सरकारों से बात करते हैं वो भी जानते हैं वो समझते हैं कि उनको कदम उठाने की जरूरत है तो रिडक्शन हो रहा है मगर ये ये बात भी जरूरी है समझनी कि हमें और बहुत कुछ करना पड़ेगा आज हम चाहते हैं कि इस पूरे क्षेत्र में कोयला बंद हो जाए और खाली गैस पे आ, इंडस्ट्री चले और गैस पे ही आपके पावर प्लांट चले अगर ये होता है तो आपको एक झटके में रिडक्शन दिखेगा नहीं तो इंक्रीमेंटली दिखेगा હવે જોઈએ બીબીસી રાઉન્ડઅપ જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં કેથે પેસિફિક એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે તે લગભગ છ હજાર લોકોની હકાલપટ્ટી કરશે હોંગકોંગ સ્થિત આ એરલાઇન્સે કોરોના વાયરસ રોગચાળાને કારણે જોરદાર ફટકો વેઠવો પડ્યો છે કોરોના વાયરસ રોગયાળો અને ઓટોમેશનને એક એવી સ્થિતિ સર્જી છે કે બે હજાર પચીસ સુધીમાં તમામ કામ મશીનોથી હાથ ધરાશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલમાં ચેતવણી અપાઈ છે કે મશીનો પાંચ વર્ષમાં પંચ્યાસી કરોડ નોકરીઓ સ્થાનાંતરિત કરશે પૂર્વ અફઘાનિસ્તાનમાં નાસભાગમાં ઓછામાં ઓછા પંદર લોકોના મોત થયા છે તે જલાલાબાદના એક ફૂટબોલ સ્ટેડિયમમાં બન્યું જ્યાં હજારો લોકો પાકિસ્તાન માટે વિઝા માટે અરજી કરવા એકત્રિત થયા હતા

જીગર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેમના ભાઈ સાથે ગીતો ગાય છે આજે મમ્મી પપ્પા ને એમ થયું કે દીકરા તો મોટો કલાકાર બને અને મોટો કલાકાર બને મારા પપ્પા પહેલા ગાતા એટલે એક્સિડન્ટ થયો મારે મોટો કલાકાર બનીને એમની ઈચ્છા પૂરી કરી હોય ત્યારે એમની કેસર અને મારા પપ્પાને જ્યારે એક્સિડન્ટ થયો અધૂરું પિક્ચર બાકી હતું એનું સપનું જીગરની સંગીત સફર શરૂ કરવામાં તેમના પિતાનો ફાળો ખૂબ જ અગત્યનો છે બંને બાપ બેટો જતા હતા પાટણ પાટણ જતા હતા તો જીગરે રસ્તામાં ગીત ગાયું મણિયારો ગાયો ઓખલીઓ ગાયો પછી મને એવું થયું કે હવે જીગર ચડે મારે મહેનત કરવી પડશે તો મને કંઈક મળશે પછી જીગરને મેં હાર્મોનિયમ અમારા ગામ લોકોએ હાર્મોનિયમ આપ્યું અને પછી મેં મારા નાના છોકરા રસિકને ઢોલકી લઈ આપી એટલે હાલ રસિક ઢોલકી સારી બગાડે છે અને જીગર ગાય છે જીગર અને તેમના ભાઈનું સપનું છે કે તેઓ મોટા કલાકાર બને અને તેમના પિતાનું સપનું પૂરું કરે બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ નમસ્કાર